ઘૂંટ તૂટી ગયા છે ને ફ્લોર પર લીકેજ થઈ ગયું છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. વડોદરામાં નગરપાલિકા સંચાલિત કુલ 4 સ્વિમિંગ પુલ છે, જેમાં સરદારબાગ પુલમાં સૌથી વધુ 9500 જેટલા આજીવન સભ્યો નોંધાયેલા છે. તો રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ પૂરતું પાણીનો હોવાને લીધે બંધ છે, જેના કારણે સ્વિમરો અને શિખાઉ સભ્યોને મુશ્કેલી પડી રહી છે. પાલિકા સંચાલિત કારેલીબાગ અને લાલબાગ સ્વિમિંગ પુલ જ અત્યારે ચાલુ છે, પરંતુ તેમાં પૂરતો સ્ટાફ નથી. ત્યારે આ અંગે વિપક્ષે શાસક પક્ષ પર શું ગંભીર આક્ષેપ કર્યા સાંભળીએ. સરદારબાગની વાત કરીએ તો સરદારબાગનો સ્વિમિંગ પુલ કોરોના પહેલાંથી બંધ છે. ત્યાં હજારો લાઈફ મેમ્બર્સ છે, સિનિયર સિટીઝન્સ છે, અનેક વખત કોર્પોરેશનમાં આવીને રજૂઆત કરી ગયા છે. મેયરને પર્સનલી કેયુરભાઈને મળીને ગયા હતા અને પર્સનલી તમામ જગ્યાએ રજૂઆત કર્યા, છતાં છેલ્લા એક વર્ષથી અમને એવું કહેવામાં આવે છે કે એનું ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, રિપેરિંગનો 48 લાખ જેવો ખર્ચો છે અને એનો એ ટેન્ડર રિપેર કરાવવાનો પ્રોસેસ ચાલુ છે, પણ એક એક વર્ષથી થતું નથી. જ્યારે આ લાઈફ મેમ્બર્સ બન્યા હોય, તમે આખા આજીવન એ લોકોની પાસે પૈસા લીધા હોય, એ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સ્વિમિંગ કરતા હોય, ત્યારે એમના સ્વાસ્થ્ય સાથેના ચેડા છે ને, એમની સાથે એક છેતરપિંડી છે. લગભગ 97,500 જેવા લાઈફ મેમ્બર છે અને કોરોનાના ટાઈમથી સ્કૂલ બંધ છે, પછી રિપેરિંગનું કામ છે પણ હજુ ચાલુ કર્યું નથી. સભ્યો આવે છે રજૂઆત કરવા અથવા તો પૂછવા? આવે છે પૂછવા, પછી કહે છે કે બંધ છે એટલે બીજા પુલમાં જાય છે, કારેલીબાગ છે, લાલબાગ છે, ત્યાં આગળ જાય છે લોકો. તો આ તરફ કોર્પોરેશને હજારો લોકો પાસે આજીવન સભ્ય પેટે લાખોની ફી ઉઘરાવી તો દીધી છે, પણ 4 વર્ષથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં હોવાથી નાગરિકોના પૈસાનું એંધાણ થાય છે. આ અંગે અનેક રજૂઆતો છતાં તંત્ર ફક્ત 4 વર્ષથી વાતો તો કરે છે કે અહીં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે, પણ જમીનની હકીકત તો કંઈક અલગ છે. એક વર્ષથી પાલિકાના શાસકો ટેન્ડર પ્રક્રિયાની વાતો અને મેન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવે તેવી વાતો કરે છે, પણ ક્યારે કામ શરૂ કરાશે તે કોઈ નથી કહેતું. એ સ્વિમિંગ પુલ ઘણા સમયથી બંધ હાલતમાં છે, ચોક્કસ સ્વીકારીશું. એ જગ્યા ઉપર જે પણ મિકેનિકલ કામ કરવાનું છે અને અન્ય જે કામ છે એની ટેન્ડરની પ્રક્રિયા જે પૂર્ણ કરવાની છે એ સ્થિતિમાં છે. કારેલીબાગનો સ્વિમિંગ પુલ પણ ખૂબ સારી રીતે કાર્યરત છે, એક સ્વિમિંગ પુલ બંધ છે, ચોક્કસ આ વાત સ્વીકારીશું. ચોક્કસ એ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં ઘણા વખત પહેલાં પાણીની જે વાત છે એ ઓછું હતું, પરંતુ હાલમાં જ્યાં પૂરતા પ્રમાણમાં પાણીને મૂક્યું છે અને આવનાર સમયમાં સરદારબાગ પણ ખૂબ ઝડપથી થાય એવી ટેન્ડરની અમારી પ્રક્રિયા પણ હાથ ધરી છે. મહત્વનું છે કે ઉનાળો અને વેકેશનનો સમય હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું, ત્યારે શું મહાનગરપાલિકાએ સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ કરવાની વિચારણા કરી છે કે પછી કોઈ ખાનગી સંસ્થાને સ્વિમિંગ પુલનો વહીવટ સોંપવાનો કારસો રચ્યો છે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.